કોરોનાની ઋતુ વચ્ચે અઠવા લાઇન્સ ખાતે આવેલ સુરત પોલીસ કોલોની ખાતે પોલીસ કર્મચારીઓને મેડિકલ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ મેડિકલ ચેકઅપ કેમ્પનું સુરત પોલીસ કમિશનરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સુરતમાં ચોમાસાની ઋતુમાં આરોગ્ય કેમ્પનું આયોજન થતું હોય છે, જોકે આ વખતે પણ કોરોનાને લઈ આરોગ્ય કેમ્પ સુરત મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યા નથી. ત્યારે સુરત પોલીસ દ્વારા પોલીસ જવાનો માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું ગુરુવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. અઠવા લાઇન્સ ખાતે આવેલ સુરત પોલીસ કોલોની ખાતે પોલીસ જવાનો માટે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પોલીસ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ સતત ફરજ ઉપર હોવાના લીધે ઘણી વખત જુદા જુદા મેડિકલ પ્રોબ્લેમના શિકાર બનતા હોય છે. લાઇફ સ્ટાઇલ પોલીસમાં આ પ્રકારની હોય છે કે નિયમિત જમવાનો સમય મળતો નથી, નિયમિત રેસ્ટ કરવાનો સમય મળતો નથી. આ પ્રકારની અનિયમિતતાના લીધે ફિઝિકલી જ્યારે પોલીસ ખાતામાં જોડાય છે તો ખૂબ ફિટ હોય છે, પણ તો ધીરે ધીરે આ બધી અનિયમિતતાના લીધે મેડિકલ પ્રોબ્લેમ્સ આવતી હોય છે. આ વસ્તુને ધ્યાને લેતા સુરત સિટી પોલીસ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યા છે, જેના હેઠળ તમામ પોલીસ કર્મચારીઓ અધિકારીઓના રેગ્યુલર મેડિકલ ચેકઅપ થશે. આ ચેકઅપમાં કોઈ વસ્તુ ધ્યાને આવશે તો આના પછી એના ઇલાજની પણ વ્યવસ્થા કરાવવામાં આવશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પોલીસ જેટલી ફિટ રહેશે એટલી સારી સમાજની સેવા અને સુરક્ષાની કામગીરી કરી શકશે. મુથુટ ગ્રુપના હું ખૂબ ખૂબ આભારી છું. મુથુટ ગ્રુપ એમના CSRની એક્ટિવિટી હેઠળ આ મેડિકલ કેમ્પના આયોજન કરી રહ્યા છે, અને એની સાથે સાથે આજે ચર્ચા થઈ આ પ્રમાણે એક મોબાઈલ મેડિકલ યુનિટ પણ સુરત સિટીમાં શરૂ કરવામાં આવે છે, જેથી જે તે પોલીસ સ્ટેશનમાં અથવા પોલીસ લાઇનમાં આ મોબાઈલ જશે, જેમાં ડૉક્ટર હશે, નર્સ હશે, અને તમામના ચેકઅપ એમના કામ કરવાની જગ્યા અથવા રહેવાની જગ્યા ઉપર જ થઈ જશે. સુરત પોલીસ કોલોની ખાતે યોજાયેલ ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં IPS અધિકારીઓ સાથે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાગ લઈ આરોગ્યલક્ષી તપાસ કરાવી તેનું નિદાન મેળવ્યું હતું.